થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે રાહતી જેતળા જતા માર્ગને ભ્રષ્ટાચારનો માર્ગ ગણાવ્યો છે. 2017માં 31 કરોડ રૂપિયા માર્ગ પહોળો કરવા માટે ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ તેના નાણાં ઉપડી ગયા છે અને કામ હજુ બાકી જ છે. સરકાર દ્વારા જે નાણાં વિકાસ માટે ફાળવવામાં આવે છે તે નાણાંમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના રાહતી જેતળા માર્ગમાં પણ મસ્ત મોટા ભ્રષ્ટાચારની ફરિયાદ અન્ય કોઈએ નહીં પરંતુ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કરી છે. ગુલાબસિંહ રાજપૂતે આ માર્ગ પર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 2017માં થરાદથી રાહ જતા 20 કિલોમીટર માર્ગને પહોળો કરવા માટે 31 કરોડ રૂપિયાનું ટેન્ડર કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકોને આશા બંધાઈ હતી કે હવે 20 ગામ વચ્ચેથી પસાર થતા માર્ગનું કામ થવાથી અકસ્માતો તેમજ અન્ય સમસ્યાઓથી છુટકારો મળશે, પરંતુ માત્ર કોન્ક્રીટ નાખી તે બાદ આમાંનું કંઈ કામ થયું નથી, જેના કારણે સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જેતરા ગામથી રાહ જોડાતો મુખ્ય 20 ગામોનો રસ્તો છે. આ રસ્તો જે છે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નવો રોડ બનાવવા માટે આપ્યો હતો, પરંતુ આ રોડને અત્યારે 2 વર્ષથી વધુ પણ વીતી ગયો છે ત્યારે હજુ સુધી આ રોડનું કામ પૂર્ણ કરવામાં છે. અત્યારે આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો આ જેતરાથી અને રાહ જોડાતો છે 20 ગામનો જે રસ્તો છે મુખ્ય રસ્તો છે અને આ રસ્તો જે છે એ 32 કરોડથી પણ વધુના ખર્ચે બનાવવામાં આ રસ્તો હોય તો પણ હજી સુધી આ રસ્તાનું પૂર્ણ કામ થયું નથી. એને લઈને થરાદના જે ધારાસભ્ય છે ગુલાબસિંહ એમણે સરકારને લેટર પણ લખ્યો હતો અને એમણે ખુદ પણ અત્યારે આ રસ્તાની મુલાકાત લીધી છે અને આના સ્થાનિક લોકોએ પણ રસ્તા ઉપર આવ્યા હતા અને લોકોની અને ધારાસભ્યની પણ જો 15 દિવસની અંદર આ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો થરાદના ધારાસભ્યએ ઉગ્ર આંદોલન સાથે ગાંધી માર્ગે જવાની પણ ચીમકી આપી છે. હવે જોવાનું એ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અને સરકાર દ્વારા આ જે રાહથી અને જેતરાવાળો રસ્તો છે એ રોડનું કામ ચાલુ કરવામાં આવે છે કે નહીં. આજે જ રાજકોટ ડીકે ન્યૂઝ થરાદ. 31 કરોડ રૂપિયા જેટલું માતબર ખર્ચ આ રસ્તાને પહોળો કરવા માટે થયેલ હોવા છતાં તેનું કામ આજે પણ અધૂરું પડ્યું છે. વારંવાર સંકલનમાં તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું પરિણામ મળ્યું નથી, જેથી જો કોન્ટ્રાક્ટર કે જે તે સમયના અધિકારીઓ સામે એક્શન લઈ માર્ગનું કામ ચાલુ નહીં થાય તો આગામી સમયમાં ધારાસભ્ય સ્થાનિક લોકો સાથે ઉપવાસ આંદોલન કરશે તેવી ગુલાબસિંહ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે. આજે 20 ગામ રાતે જેતરા 20 કિલોમીટર જેમાં 20 ગામ આવે, 20 ગામ કરતાં આખો સરહદી જોડતો રસ્તો છે, એના લીધે હજારો લોકો આ રસ્તે હેરાન થાય છે. રોજ કોકના ગાડીના ટાયર ફૂટે છે, કોકના એક્સિડન્ટ થાય છે. તેમ છતાં માત્ર કોન્ટ્રાક્ટરની ઉપર નીતિનભાઈ જોડે સારો વર્ક છે એવું જો અધિકારીઓ કહેતા હોય અને એના લીધે નીતિનભાઈ અમને આશા રાખીએ કે આવા લોકોને ક્યારે છાવરતા ના હોય, કા અધિકારી અહીંયા બધાને ખોટું બોલી રહ્યા છે. અને જો છાવરતા હોય આવો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને તમે રસ્તો દેખો એનો કંઈ કામ જ નથી કર્યું. અહીંયા રોજ અહીંયા 3 વર્ષથી 4 વર્ષથી લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે, તો શા માટે અમને પગલાં એના માટે આજે અમે કીધું છે 15 દિવસમાં રસ્તો ચાલુ કરવામાં નહીં આવે તો જાય જેનો કોઈ પણ સંબંધી હોય, જાય કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય, આમાં અમે આ બાજુના વિસ્તારના લોકો છોડવા માગતા નથી. 15 દિવસ પછી અમે લોકો આંદોલન કરશું અને ન છૂટકે અમે ગાંધીજી ત્યાં માર્ગે ઉપવાસ પર બેસવું પડશે, તો પણ આ વિસ્તારના લોકોને લઈને અમે આંદોલન કરશું. કેમ કે આ વ્યથા છે, તમે અહીંયા લોકોને પૂછો આ કેટલું રોજ સવારના 2 જણનો ફોન આવે આજે અહીંયા એક્સિડન્ટ થયો, અહીંયા એક્સિડન્ટ થયો, તો શા માટે કરીને આ લોકોને છાવરવામાં આવી રહ્યા છે. અહીંયા રોડ જે રસ્તા નવા બની રહ્યા છે, ગયા વર્ષે પણ જે ફરિયાદો કરવામાં આવી હતી કે રસ્તાનું કામ હલકી ગુણવત્તાનું થયું છે, છતાં આજ સુધી લોકો સામે એક્શન લેવામાં નથી આવ્યા, તપાસ ટીમ નથી આવી, એક એક રસ્તાઓ આવ્યો. આમ વિધાનસભામાં નીતિનભાઈ કહેતા હતા અમે તરત જેના પર ક્વોલિટી કંટ્રોલમાં ફરિયાદ થાય એક્શન લેવામાં આવે છે, તો આ વિસ્તારમાં જે રોડો બન્યા છે 2 વર્ષની અંદર તૂટી ગયા છે, તો આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે કંઈ એક્શન નથી લેતા, અધિકારીઓની મિલીભગતથી આ થઈ રહ્યું છે અને સરકાર આમને છાવરી રહી છે, એના કારણે આ વિસ્તારના લોકોને હેરાન થવું પડે છે. 31 કરોડ રૂપિયા જેટલા નાણાં માર્ગને પહોળો કરવા ખર્ચાયા અને તે નાણાં સરકારી કચેરીમાંથી ઉપડી પણ ગયા છે, ત્યારે સવાલ એ છે કે આટલા મોટા ભ્રષ્ટાચારમાં આખરે કોણ કોણ સામેલ હતા, તે બાબતે શું તપાસ કરવામાં આવશે કે ભ્રષ્ટાચાર આચરનારાઓને બચાવવામાં આવશે, તેવો સવાલ અત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
વર્ષથી બંધ પડ્યો છે, ચારેક વર્ષથી આ રસ્તો ખરાબ પડ્યો છે અને ચાર વર્ષથી એની અંદર કોન્ટ્રાક્ટરો કેટલા બદલ્યા છે કોઈને વાત કરવા દો કે હવે કોન્ટ્રાક્ટર બદલ્યા છે, હવે કામ ચાલુ કરવાનું છે. લગભગ એક વર્ષ કામ ચાલુ થાય અને ખાડા ખોદીને દાદા વીરે છ મહિને મોઢું વતાડવા આવે છે, બીજે છ મહિને આવે એટલે મેન્ટલ નોખી નથી. અને હવે તો છેલ્લા જે મેન્ટલ નોખ્યા છે આ તો ખરેખર મેન્ટલ ન કેવરાય અને ટાયર ફોડવા માટેનું સાધન જ કેવરાય. એટલે આ માટેનું અમે વારંવાર ધારાસભ્યશ્રીને રજૂઆત કરી જેતડા રારોડનું ઉદ્ઘાટન કરવા ખાતમુહૂર્ત કર્યું પોતે તાર 32 કરોડનો કે અમે કામ આવ્યું છે એમ પરબતભાઈ કહેતા કે હવે આપણે આ જેતડા રારોડનું કામ રિપેર કામને ડબલ થઈ જશે. પણ અમે તો આજુબાજુના ખેડૂતો અને આ ગાડીઓ ચાલવાવાળા રિક્ષાવાળા હેરાન થઈ રહ્યા છે. રોડનું સારું કામ તો કરતાં કરતાં ઉપરથી સાઈડમાં ખાડા ખોદી દીધા એટલે નાના રિક્ષાવાળો નાની ગાડીવાળો તો આ રોડ નીકળી શકતો નથી. અને અમે પરબતભાઈને રજૂઆત કરવા દો એટલે કે બહુ સારું 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 તો બધું રેડી થઈ ગયું. આ રોડના કોન્ટ્રાક્ટર પરબતભાઈના લીલી ભગત હોય એવું અમને લાગ્યું અને આનું પેમેન્ટ પણ ઉપડી ગયેલ છે એ પણ અમને જાણવા મળ્યું એમના માણસો દ્વારા. અને રોડનું કામ તો એમને અધૂરું રહી ગયું. અને નીતિન કાકો એમ કહે છે કે બનાસકાંઠો મને છેતરી ગયો અને રોડ લઈ ગયો. તો બનાસકાંઠો નીતિન કાકાને છેતર્યા હોય તો અમારે આ રાહ યાત્રા રોડ આવો હોય ઉપરથી અમન બનાસકાંઠા અને નીતિન કાકો ઉલું બનાવે.